અભિધિ ટ્યુશન ક્લાસીસ ધોરણ 11 સાયન્સ ફિઝિક્સ એકમ 8ની અંદર આજે આપણે વાત કરવાના છીએ ઉદાહરણ 8.5 જેમાં આપણી પાસે બે વિગતો માંગવામાં આવી છે. પ્રથમ પ્રશ્નમાં મંગળનું જે છે એ દળ શોધવાનું છે, જેમાં વાત કરી છે કે મંગળ ગ્રહને બે ચંદ્રો આપ્યા છે, ફોબોસ અને ડિમોસ નામના. તો ફોબોસનો જે આવર્તકાળ છે 7:39 છે અને કક્ષીય ત્રિજ્યા જે છે એ 9.4×10³ કિલોમીટરની છે. તો મંગળનું દળ શોધવાનું છે. નંબર બે પ્રશ્નમાં પૃથ્વી અને મંગળ સૂર્યની આસપાસ વર્તુળાકાર ભ્રમણ કરતા ધારીએ અને જો પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતાં મંગળની જે કક્ષા છે એ 1.52 ગણી હોય તો મંગળના વર્ષની લંબાઈ કેટલા દિવસની થાય? પૃથ્વીની જે લંબાઈ છે એ 365 દિવસની થાય છે, જેને આપણે વર્ષ કહીએ છીએ. તો એ હિસાબે મંગળની કેટલી થાય એ આપણે શોધવું છે. તો પ્રથમ આપણે દાખલામાં શું કરશું એ લખી લઈએ. પ્રથમ આપણે અહીંયા જે ફોબોસ છે ફોબોસનો જે આવર્તકાળ છે જેને આપણે અહીંયા કેપિટલ ટી ઇન્ટુ અપોનમાં પી બતાવવાના છે એ આપણને આપ્યો છે 7:39 જેને આપણે પ્રથમ સેકન્ડ્સમાં કન્વર્ટ કરવાની છે. તો 7 કલાક જે છે એને આપણે આ રીતે લખશું 7×60 અને જે જવાબ આવે એ જવાબમાં આપણે 39 મિનિટ જે છે એ ઉમેરી દઈશું. તો એ હિસાબે આપણી પાસે 7×42=39 મિનિટ આવી જશે, જેને આપણે 459 મિનિટ કહી શકાય, જેને આપણે હવે સેકન્ડમાં કન્વર્ટ કરી દઈશું. તો અહીંયા આપણી પાસે બની જશે 459×60 સેકન્ડ્સ. તો આ જે છે એ સાચવી રાખવાનું છે. નંબર બે કે જેમાં આપણે કક્ષીય ત્રિજ્યા જે છે આપણને ફોબોસની આપી હતી, તો કક્ષીય ત્રિજ્યા જે છે ફોબોસની જેને આપણે ઇન્ડિકેટ કરશું કેપિટલ આર અને રિપ્રેઝેન્ટ કરશું પીથી, જે આપણને આપી હતી 9.4×10³ કિલોમીટર, જેને આપણે કન્વર્ટ કરી દઈશું મીટરમાં 9.4×10⁶ મીટર. તો આ જાળવી રાખવાનું છે. ત્યારબાદ જે આવર્તકાળનું સૂત્ર છે કેપ્લરના ગતિના બીજા નિયમ પ્રમાણેનું, એને આપણે અહીંયા આ રીતે લખી શકીએ T² = જે છે એ 4π² G(m)² તો આપણે વાત કરવી છે ફોબોસની. તો અહીંયા દરેકની અંદર જે છે એ જે રેડિયસ છે એ ફોબોસની રિપ્રેઝેન્ટ કરશું. માસ આપણે ઇન્ડિકેટ કરવું છે માર્સનું એટલે કે મંગળનું, તો આપણે સ્મોલ એમ આપી દઈશું અને આ ટી જે છે રાખશું. પણ પ્રથમ આપણને પ્રશ્ન એ થાય કે આ જે સૂત્ર આપણી પાસે છે અહીંયા એ કેવી રીતે આવે છે એ આપણે પ્રથમ સમજી લઈએ. થોડુંક એવું કન્ટેન્ટની બહાર છે પણ પરીક્ષામાં તમારા બતાવવાનું નથી આવતું, માત્ર તમારી જાણકારી માટે છે કે આ સૂત્ર જે છે એ કેવી રીતે લેવાનું છે. તો આપણને દરેકને ખ્યાલ છે તે પ્રમાણે જે ફોર્સ છે ગ્રેવિટેશનલ ફોર્સ એ હંમેશા સેન્ટ્રીપિટ્યુઅલ ફોર્સ જે છે એની ઇક્વલ થાય. હવે ગ્રેવિટેશનનું જે ફોર્મ્યુલા છે એ હતું કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમ છેદમાં R² સેન્ટ્રીફિશિયલ ફોર્સ જે છે તેનું ફોર્મ્યુલા થશે અહીંયા સ્મોલ એમ ω² R. ઓમેગા છે એની નિશાની છે આપણને ખ્યાલ છે. એન્ગ્યુલર વેલોસિટી એન્ગ્યુલર મોમેન્ટ જે છે એ આપણને આવી ગયું છે, તો અહીંયા એન્ગ્યુલર વેલોસિટી જે છે તેનો આ સંકેત છે ઓમેગા. અહીંયા mm જે છે બંને તરફ કેન્સલ થઈ જશે, આપણી પાસે વધશે માત્ર કેપિટલ gm અને R² જે છે ગુણાકારમાં સામે જશે, તો એન્ગ્યુલર મોમેન્ટનો જે ઓમેગા છે એની સાથે ત્યાં આરનો ક્યુબ થઈ જશે. હવે ધ્યાન ખાસ એ રાખશું કે અહીંયા ઓમેગા જે છે એને આપણે રિપ્રેઝેન્ટ આ રીતે કરી શકીએ છીએ કે 2π/T. હવે જ્યાં ઓમેગાની નિશાની છે ત્યાં તમે આ પાઈની કિંમત મૂકી દેશો એટલે કે gm=2π/T²R³. કોમન કાઢશો તો અહીંયા 4π² T² R³
આપણે ફાઇન્ડ આઉટ કરવો છે ટી, તો ટી સ્ક્વેરને જો આ તરફ લઈ આવીએ તો જે જીએમ જે છે એ તેના છેદમાં વયા જશે, તો અહીંયા આવશે આ રીતે છેદમાં જીએમ ઇન્ટુ આર ક્યુબ, જે આપણે સૂત્રો વાત તમને કરી આગળની સ્લાઇડમાં, એ સૂત્ર અહીંયા આવી ગયું છે. હવે તો આ સૂત્ર પ્રમાણે આપણે વિગતો બધી મૂકવાની છે. અહીંયા આપણે કામ હતું કે જેમાં સૂત્રની અંદર તમારે માસ શોધવો છે મંગળ માટેનો, તો એના માટે સૂત્રને તમારે પછી ઇન્ડિકેટ કંઈક આ રીતે કરવું પડશે. તો ચાર પાઈનો સ્ક્વેર છેદમાં જી આવી જશે ઇન્ટુ આર નો ક્યુબ રેસ ટુ ટી સ્ક્વેર થઈ જશે. સૂત્ર જે છે એકવાર ફરીથી જોઈ લો, તમને ખ્યાલ આવી જાય. આ જે ભાગ છે જીએમનો એ ગુણાકારમાંની સાથે જશે એટલે ત્યાં ટી સ્ક્વેર થઈ જશે. અહીંયા આપણી પાસે ફોર પાઈ સ્ક્વેર ઇન્ટુ આર ક્યુબ પી વધે છે. તો તમને કીધા પ્રમાણે કે તમારે માત્ર ટીની વેલ્યુ અને આ જી એમની જે વેલ્યુ છે એમાંથી આ ખાલી જીની વેલ્યુ જે છે એના છેદમાં આવી જશે, અને અહીંયા તમારી પાસે ટીનો સ્ક્વેર આવી જશે, એટલે આ બંને જે છે નીકળી જશે ત્યાંથી. વચ્ચે માત્ર માસ જે છે મંગળ માટેનો એ અહીંયા બતાવેલો છે સૂત્રની અંદર, તમે જોઈ શકો તે પ્રમાણે. હવે આપણી પાસે બધી વિગતો જે છે એ વિગતોને ત્યાં તમારે ઇનપુટ કરવાની છે. વિગતો તમારી પાસે જે છે એ વિગતો આપણે ઇન્ડિકેટ કરીએ છીએ, ઇનપુટ કરીએ છીએ. હવે કઈ કઈ વિગતો આપણને આપી છે તે પ્રથમ જોઈ લઈશું. ચાર ગુણાકારના મૂકવાના છે, પાઈની કિંમત છે 3.14 સ્ક્વેર ગુણ્યા જે રેડિયસ આપણને આપી હતી 9.4 ગુણ્યા 10^6 મીટર છેદમાં કેપિટલ જીની વેલ્યુ છે 6.67 ગુણ્યા 10^11 અને ટી તમારી પાસે જે છે આપણને આપવામાં આવ્યો હતો 459 ગુણ્યા 60 સેકન્ડનો વર્ગ. હવે અહીંયા ધ્યાન ખાસ એ રાખવાનું છે કે આ જે 4π ની જે કિંમત છે, 4π નો સ્ક્વેર આ જે વેલ્યુ આવે છે આપણે યાદ રાખી લેવાની છે 39.44, ખાસ કેમ કે આગળ ઉપર ઘણા ખરા દાખલામાં તમારાની વેલ્યુ જે છે એ સીધી મૂકવાની આવશે, તો આ વિગત ભૂલવાની નથી. 3.14 ની જેમ આપણે પાઈની કિંમત યાદ રાખી તે રીતે તમારે 4π નો સ્ક્વેર જે છે એની આ કિંમત જે છે તમારે યાદ રાખવાની છે 39.44. હવે આ 4 જે છે એ એમને 3.14 જે છે તમે તેનો ગુણાકાર કરશો તો તમારી પાસે આવશે 9.86 ગુણ્યા 9.4 જે છે તેનો તમે અહીંયા ઘન કરી નાખશો, અહીંયા ઘન કરવાનો બાકી રહી ગયો છે. 10^10 ઘન કરતાં 10^18 આવી જશે. આ 18 અહીંયા છે, આ 11 જે છે એ ઋણ છે જે ઉપર લઈ લઈશું એટલે ત્યાં પ્લસ થઈ જશે. નીચે જે છે હવે ધ્યાન રાખવાનું છે કે 6.67 ગુણ્યા આ 459 જે છે તેનો તમે જો અહીંયા વર્ગ પ્રથમ બતાવી દઈશું અને ગુણ્યા 60નો વર્ગ આપણી પાસે ત્યાં આવી જશે 3600. હવે આગળનો જે સ્લાઇડ છે ભાગ એ આપણે જોઈ લઈએ. નેક્સ્ટ પાર્ટમાં આપણી પાસે 39.44 જે છે એ 4π² ની કિંમત છે, ત્યારબાદ 9.4નો જે ઘન થાય છે એ થાય છે 830.58, 10^29 ટોટલ થઈ જશે, છેદમાં 6.67 એમને મૂકી દેવાના છે. 459નો વર્ગ જે છે બની જશે 210, 681 ગુણ્યા 3600 તેમના તે મૂકી દઈશું. હવે બને ત્યાં સુધી તમારે ધ્યાન ખાસ રાખવાનું કે કેલ્સીમાની ગણતરી જે છે આંકડાકીય માહિતી ઘણી વધારે આવશે, તો તમે આના રાઉન્ડ ઓફ ફિગર જે છે લઈ શકો છો અને તમારો જવાબ જે છે એપ્રોક્સિમેટલી કંઈક આવી જશે 6.48 ગુણ્યા 10^23 kg. હવે અહીંયા આપણો જે જવાબ જે છે જવાબને આપણે રહીશું અહીં રાઉન્ડ ઓફમાં એપ્રોક્સિમેટ અહીં આપી દઈશું. હવે મોટાભાગના કિસ્સામાં તમારી પાસે આ 6 જે છે જવાબ બધામાં આવશે, અહીંયા ક્યાંક એક તમારી પાસે 5.4 કે 5.3 આસપાસ આવશે. 23 જે છે કેવી રીતે આવે તમે પ્રથમ તે સમજી લો, 29 ઘાત છે
અહીંયા દશાંશ બે દશાંશ પછી છે, અહીંયા બે દશાંશ પછી છે, ટોટલ તમારી પાસે જે દશાંશની વાત કરીએ તો તમારે રાઉન્ડ ઓફ કરવા માટે લોક ટેબલના આધાર પ્રમાણે એક પછી પોઈન્ટ અહીંયા કપાય, બે પછી અહીંયા, ટોટલ ત્રણ, 29 ને ત્રણ જો લઈએ તો 32 થાય, 32માંથી એક આ પોઈન્ટ બાદ કરશું એટલે 31, 31માંથી એક બે ત્રણ ચાર અને પાંચનો પોઈન્ટ કપાય એટલે 26, અને 26માંથી આના 3 પોઈન્ટ કાપશો તો તમારી પાસે કુલ બનશે 23 પોઈન્ટ, એટલે અહીંયા 10ની ઉપર 23 ઘાત એ ઓકે છે. અહીંયા જે જવાબ આવે છે 6.48 કે 6.54 કે 6.55 53ની આસપાસ, એ જવાબમાં થોડુંક વેરિએશન આવી શકે, પણ 6 જે છે એ કન્ફર્મ છે, જે આપણા દાખલા પ્રથમનો જવાબ થાય છે. ત્યાર પછી આપણી પાસે જે બીજી વેલ્યુ માંગી છે એ પ્રથમ આપણે સમજી લઈએ. રકમ જે હતી તેમાં આપણને કીધું હતું તે પ્રમાણે કે પૃથ્વી અને મંગળ સૂર્યની આસપાસ વર્તુળાકાર માર્ગમાં ભ્રમણ કરતાં ધારી લેવામાં આવે અને પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતાં મંગળની જે કક્ષા છે એ 1.52 ગણી હોય તો મંગળના વર્ષની જે લંબાઈ છે એ કેટલા દિવસની થાય, તો આપણે એ સમજી લઈએ. હવે તો કેપ્લરની ગતિનો જે બીજો નિયમ છે એમાં ઇમ્પ્લિમેન્ટ કરી દઈશું. કેપ્લરની ગતિના બીજા નિયમ મુજબ Tm² (T²)R³(MS)R³(ES). અહીંયા MS જે છે એ થાય છે મંગળ તથા સૂર્ય વચ્ચેની કક્ષીય ત્રિજ્યા, અને RES જે છે એ બનશે પૃથ્વી તથા સૂર્ય વચ્ચેની કક્ષીય ત્રિજ્યા. તો વિગતો જે છે બધી હવે ઇનપુટ કરી દઈશું. આપણને કહેવામાં આવ્યું હતું કે પૃથ્વી કરતાં મંગળની જે કક્ષીય ત્રિજ્યા છે 1.52 ગણી વધારે છે, તો તમે તેને આ રીતે ઇન્ડિકેટ કરી શકો છો. Tm જે ઈ છે સ્ક્વેર છે, આ જે છે ગુણાકારમાંની સાથે આપી દઈશું, તો અહીંયા Te² (Radius of Mangal and Surya) રેડિયસ ઓફ મંગળ અને સૂર્યની જે વાત કરી હતી તે તમને કીધી હતી કે પૃથ્વી કરતાં 1.52 ગણી વધારે છે, તો અહીંયા આપણે તેને આ રીતે લખી નાખશું 152 RES ના છેદમાં આ આપણને આપેલા જ છે, અને ઘન જે છે બધામાંથી અહીંયા કોમન કાઢી લઈશું. હવે બંને તરફ તમે જો સ્ક્વેર રૂટ આપી દેશો તો અહીંયા તમારી પાસે Tm વધશે, અહીંયા વધે છે માત્ર Te. હવે અહીંયા જે છે એ ધ્યાન રાખવાનું છે ખાસ, 1.52 છે અને ઉપર 3 ઘાતનું વર્ગમૂળ કાઢી લેવાનું છે. આઈ રિપીટ કે તમે આ નિશાની જે છે નિશાનીને તમે 1/2 જે છે કાઉન્સ ઉપર બતાવી શકો છો આ રીતે, તો આ નિશાની જે 1/2ની એ વર્ગમૂળની છે અને આપણે ઘનમૂળ જે છે ઘન જે છે પ્રથમ કાઢી લેવાનો છે. નેક્સ્ટ સ્ટેપ આપણી પાસે જે છે સ્ટેપ આ રીતનું આવશે કે Tm = Te (કાઉન્સમાં 1.52 3/2). Te તમને જે છે એના દિવસો આપણને ખબર છે, 365 દિવસ થાય છે પૃથ્વીના છે, એટલા માટે બીજા કોઈ દિવસો આપણી પાસે પૂછે તો આપણને કોષ્ટકમાં માહિતી જે આગળ ઉપર આપી હતી એ આપણને આપી જરૂરી બને, એટલે અહીંયા ધ્યાન રાખશો ખાસ કે પૃથ્વીના દિવસો 365 છે. 152 જે છે એને આપણે કંઈક આ રીતે લખવાના છીએ, હવે ગુણાકાર કરીને વર્ગમૂળ જે છે એ કાઢવાનું છે, પણ અહીંયા 1.52 પ્રથમ આપણે ઘન લઈ લેવાનો છે. 365 × 1.52 જે છે તેનો ઘન થાય છે અંદાજિત 3.51. હવે 365 × 3.51 જે છે એ વર્ગમૂળ કાઢવાનું થાય, તો વર્ગમૂળની જે રકમ છે સંખ્યા અંદાજિત 8-7 સમથિંગ આવે છે, 1.87 આવે છે. કેલ્સી આપણી પાસે છે એટલે તમે કેલ્સીમાં ગણતરી ચોક્કસથી ફટાફટ કરી શકો. 365 × 187 કરશું તો તમારી પાસે જે જવાબ આવશે એ જવાબ આવે છે 683.82. રાઉન્ડ ઓફ કરી દઈએ તો 684 દિવસો, એટલો અર્થ એવો થાય કે મંગળનો સૂર્ય ફરતે આવર્તકાળ જે છે એ 684 દિવસનો થાય છે. તો આ વસ્તુ તમારે જે છે એ કરવાની છે. નંબર બે,
કે તમારે જ્યારે પણ કોઈ સંખ્યાનું ઘનમૂળ કાઢવાનું થાય તો ઘનમૂળ કાઢવામાં શું ધ્યાન રાખવાનું છે એ પ્રથમ આપણે હવે શીખી લઈએ, કદાચ આગળ ઉપર ક્યાંક કામ લાગે। કોઈપણ સંખ્યાનું તમારે જો ઘનમૂળ કાઢવું છે સાદા કેલ્ક્યુલેટરની મદદથી, આપણી પાસે સાયન્ટિફિક કેલ્સી જે છે હોવાનું નથી હાજર ત્યારે, ધારો કે તમારે ઘનમૂળ કાઢવું છે કોઈપણ સંખ્યાનું, તો પ્રથમ તમારે આ સ્ટેપને જે ફોલો કરવાના છે, જે સંખ્યાનું ઘનમૂળ કાઢવાનું હોય એ સંખ્યાનો તમારે વર્ગમૂળ જે છે એ 12 વખત લેવાનું છે। 12 વખત તમારે વર્ગમૂળની નિશાની આપવાની છે, જે જવાબ આવે તેમાંથી એક બાદ કરી દેવાનો છે। પછીના સ્ટેપમાં ભાગાકાર નિશાની, જે જવાબ આવે તેને ભાગવાનું છે ભાગાકાર નિશાની, તથા જે જવાબ આવે એ જવાબમાં તમારે પ્લસ 1 ઉમેરી દેવાનો। એની પછીના સ્ટેપમાં જે આન્સર આવે છે એ આન્સરને ગુણાકાર તથા બરાબર જે છે એ આપણે 12 વખત પ્રેસ કરવાના, અને ફાઇનલ તમારી પાસે તેનો આન્સર આવી જશે। આનો વિડીયો જે છે તમને હમણે ગ્રુપમાં લિંક શેર કરી દઈશ, તમે તે જોઈ શકો છો। આન્સર તમે તમારા સાદા કેલ્સીમાં તપાસી શકો છો, જ્યારે તમારે ઘનમૂળ કાઢવાનું છે ત્યારે તમારે કોઈ પણ સંખ્યાનું ઘનમૂળ અથવા તો પછી ચતુર્થમૂળ કે પંચમૂળ કે ષષ્ઠમૂળ જે પણ કાઢવાનું થાય એમાં તમારે આ જે 4 સ્ટેપ છે તે 4 સ્ટેપ ફોલો કરવાના છે। 3 એટલે કે ઘનમૂળ કીધું હતું તો અહીંયા 3 થી 3 મૂકવાના છે, એક બાદ કરશું, ભાગવાનું થાય, જવાબ તમારી પાસે જે થાય તે સંખ્યાને તમે જ્યારે ઘનમૂળ શોધવાના છો ત્યારે તમે એને ભાગાકાર 3 થી જ કરવાના છો, 3 વડે ભાગશો। જો ચતુર્થમૂળ કહે તો તમે ત્યાં 4 થી ભાગશો, પંચમૂળ કહે તો તમે 5 થી ભાગશો, જવાબ તમારી પાસે તમે એક ઉમેરી દેવાનો। ત્યારબાદ આ જે સ્ટેપ છે બધામાં કોમન છે, એટલે આ બધા સ્ટેપ જે છે એ સામાન્ય રાખવાના છે। ભાગવાની બાબતમાં તમારે જે સંખ્યાનું ઘનમૂળ કે પછી વર્ગમૂળ કે ચતુર્થમૂળ કે કંઈ પણ જોતું હોય એ તમારે લઈ લેવાનું છે। ઘણી બધી સામાન્ય મેથડ છે જે તમે એપ્લાય કરી શકો છો, સાયન્ટિફિક કેલ્સી આપણી પાસે પરીક્ષામાં હોતું નથી માટે અહીંયા આ વસ્તુ થઈ શકે, અને જો કદાચ તમારી પાસે લોક ટેબલ અવેલેબલ થતું હોય તો આ કોઈ વસ્તુ કરવાની થતી જ નથી, પૂર્ણાંશ કાઢીને જે તે જવાબ જે છે એન્ટી લોક ટેબલમાં જોઈ લેવાનો થતો હોય છે। વિડીયો એકવાર વ્યવસ્થિત ફરીથી જોઈ લઈશું, સમજી લઈશું, જ્યાં ખ્યાલ ન આવે ત્યાં ચોક્કસથી મને જણાવશો।